તમે વિચાર કરો, બે દશક પહેલા આ ભરૂચ જિલ્લામાં માથું ઊંચું કરીને ઉભા રહેવું હોય તો ચિંતા થતી હતી કે નહોતી થતી? બેન દીકરીઓને સાંજે જવું હોય તો ચિંતા થતી હતી કે નહોતી થતી? આ બધી મુસીબતો કઈ કે ના ગઈ? વાર તહેવારે ઉલ્લડો થતા બંધ થયું કે ના થયું? સુખ શાંતિ આવી કે ના આવી? કર્ફ્યુ અહીં આપણા ભરૂચ જિલ્લામાં તો છોકરું જન્મે તો કાકા મામા નામ ના આવડતું, પણ કર્ફ્યુ શબ્દ ખબર હોય ને? આ કર્ફ્યુ ગયો કે ના ગયો? ગયો કે ના ગયો? શાંતિ આવી કે ના આવી? વિકાસ આવ્યો કે ના આવ્યો? ભાઈચારો આવ્યો તો આજે ગુજરાત ભરૂચ જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે કે નથી રહ્યો? ભાઈઓ બહેનો, ત્યાં શિક્ષણની વાત હોય, શાળાઓની વાત હોય, કોલેજની વાત હોય, ગુણવત્તાની વાત હોય, આ બધી જ બાબતમાં આપણે નવી નવી ઊંચાઈઓ સર કરી છે ભાઈઓ. આપણા ખેડૂતોને મદદ મળે એમાં આ વચ્ચે કહેવો એમની મલાઈ કાઢી જાય. સ્કોલરશીપ હોય, લોન હોય, ગરીબોને પાકું ઘર મળવાનું હોય, ગરીબોના હક ઉપર ડગલે ને પગલે કમિશન સિવાય વાત નહીં, કચ્ચી કંપની સિવાય વાત નહીં, એ તમારા માયા તમે જાઓ તો જ મેળ પડે, તો તમારી અરજી આગળ વધે. ભાઈઓ બહેનો, આ દશા 100 વર્ષમાં આવડી મોટી ભયંકર આપદા આવી, આખી દુનિયા હરી ગઈ. કોવિડે સગા માલાને દૂર કરી દીધા, કુટુંબમાં કોઈને કોવિડ થયો હોય તો બાકી લોકો એ રૂમમાં ન પ્રવેશ એવી દશા આવી ગઈ. મોત આમ ઉપર લટક્યું હોય એવા દિવસો આવી ગયા હતા. એવે વખતે આ દેશનો કોઈ નાગરિક ભૂખે ન મરે ભાઈઓ, એને બે ટાઈમ એના ઘરમાં ચૂલો સળગે એના માટે એના ઘેર ઘેર રાશન પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે ભાઈઓ. કારણ કોઈ ગરીબ માના ઘરમાં ભૂખા છોકરા છૂટા ન હોય. હમણાં મને હેલીપેડ પર અમારી આદિવાસી સમાજની કેટલીક બહેનો સ્વાગત કરવા આવી હતી. મેં એમને પૂછ્યું, બેન બહેનોમાં કેમ છે? મને કે સાહેબ, એ તો એમ કે છે આટલો મારો દીકરો દિલ્હીમાં બેઠો છે ને, અમને ભૂખે રહેવા જ ના દે. ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? કૃષ્ણના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? શિવાજી મહારાજના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? રાણા પ્રતાપ જોડે લડાઈ લડવામાં આદિવાસી ભાઈઓ બહેનો હતા કે નહોતા? 1857ની લડાઈમાં આદિવાસીઓ હતા કે નહોતા? અમારા આદિવાસી ભાઈઓએ આ દેશની સંસ્કૃતિ, આ દેશ માટે આટલું બધું કર્યું. પણ આ કોંગ્રેસ વાળાને ખબર જ નહોતી કે આદિવાસીઓ હોય છે, નહીં તો આઝાદીના આટલા બધા વર્ષો પછી જ્યાં સુધી અટલજીની સરકાર ના બનીને ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ મંત્રાલય જ નહોતું. બોલો, અટલજીની સરકારે પહેલી વાર આદિવાસીઓનું મંત્રાલય બનાવ્યું, આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું અને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યું. આ કોંગ્રેસના લોકો તો અત્યાર સુધી કોઈ મને આદિવાસીનું જાકીટ પહેરાવે કે મને આદિવાસી પાઘડી પહેરાવ તો મજાક ઉડાવતા હતા. આદિવાસીઓના પહેરવેશ ઉપર મજાક ઉડાવનારી આ કોંગ્રેસ પાર્ટી અને એમના આ કોંગ્રેસના નેતાઓ, વાર તહેવારે આદિવાસીઓનું અપમાન કરનારા લોકો, એમના પાસેથી આદિવાસીઓના કલ્યાણની કલ્પના જ ના કરી શકા ભાઈઓ. એમના મનમાં ક્યારેય વિચાર જ ના આવ્યો કે આ આદિવાસી ભાઈઓ બહેનો, એમના એક તાકાત પડી છે, આ ભારતને આગળ લઈ જવાનું સામર્થ્ય પડ્યું છે. કોંગ્રેસે આદિવાસીઓને એના હાલ પર છોડી દીધા હતા, એના નસીબ પર છોડી દીધા હતા. કુપોષણની મોટી સમસ્યા અમારા આદિવાસી પરિવારોમાં, અમારી આદિવાસી દીકરીઓને એને સ્વાસ્થ્યની સુરક્ષા, એના માટે આહારની સુરક્ષા. દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા ઉચકે ને ભૂસકે વધી છે ભાઈઓ. અમે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વાત હોય, સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સૌથી મોટું પીસીપીઆઈઆર ભાઈઓ બહેનો, ફર્ટિલાઇઝરનું મોટામાં મોટું કારખાનું, કેમિકલની મોટામાં મોટી કંપનીઓ, દવાની મોટામાં મોટી કંપનીઓ, અને આ બધાને લેબર ભરૂચ. આ વટપડી જો કે નહીં ભરૂચ નો ભાઈ. અને આજે ભરૂચ જિલ્લામાં બનેલી દેવાવે
દુનિયામાં કેટલાય લોકોને આ કોરોનામાં જિંદગી બચાવી છે ભરૂચવાળાની છાતી ફૂલે કે ના ફૂલે ભાઈઓ આ કામ થયું મળે ઝઘડિયા ક્યાં આવ્યું એને ખબર ન પડે ઝઘડિયા ગામ છે કે ઝઘડિયા સ્વભાવ છે હવે એ લોકો ગુજરાતનું ભણું કરીએ કે ભાઈ મને કોઈ જેને ખબર ના હોય એ તમારા સુખ દુઃખ ની ચિંતા કરી શકે કરી શકે આ તમારો ઘરનો જણ હોય ઘરનો માણ હોય તો સુખે દુઃખે તમારી જોડે જાય ના રહે આટલી જમત તો આપણા ગુજરાત વાળાનો હોય જ હોય ભાઈઓ બહેનો થોડા દિવસ પહેલા મને ભરૂચમાં વિકાસનો મહોત્સવ ઉજવવા માટે આવવાનો અવસર મળ્યો હતો અને આજે લોકતંત્રનો ઉત્સવ ઉજવવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું જંબુસરનો આ ઉત્સાહ આ ઉમંગ આખા ભરૂચ જિલ્લાનો જે વિશ્વાસ છે ને એ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે ભાઈઓ જે તમારામાં પડ્યું છે ને એ મને ગુજરાતમાં ખૂણે ખૂણે દેખાઈ રહ્યું એક જ સંખદાંત સાંભળવા મળે છે એક એક ગુજરાતી કે છે ફિર એક બાર ફિર એક બાર ફિર એક બાર આજ ગૌરવથી ભરેલું આપણું ગુજરાત એને જે પુરુષાર્થ કર્યો છે જે પરિશ્રમ કર્યો છે અને ઝઘડે ને પગડે માત્ર ને માત્ર ગુજરાતનું કલ્યાણ થાય તો એ કલ્યાણમાં અમારું કલ્યાણ નક્કી જ છે એવો જેમનો વિશ્વાસ છે અને એના માટે તેને ખભે ખભો મેળવીને કામ કર્યું છે અને એટલે પ્રત્યેક ગુજરાતી ગૌરવપૂર્વક બોલે છે